નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ગુજરાતી એસાઇનમેન્ટની અંદર પ્રશ્ન બે અ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો. કાવ્યમાંથી છે કોઈ પણ બે પ્રશ્નો, એના કેટલા ગુણ હશે? બે ગુણ. કાવ્ય બે એનો પહેલો પ્રશ્ન છે, પર્વત તારા કાવ્યના કવિએ ઈશ્વરના પહોળા ખભા કોને કયા છે? પ્રશ્ન શું છે કે પર્વત તારા કાવ્યના કવિએ ઈશ્વરના પહોળા ખભા કોને કયા છે? જવાબમાં અહીંયા એ વૃક્ષને, બી ખડકને, સી પર્વતને કે ડી સૂર્યને? તો શું જવાબ આવશે? સી પર્વતને. શું જવાબ આવશે? સી પર્વતને. પછી પ્રશ્ન બે, પર્વત તારા કાવ્યના કવિની હોડીને કોણ હંકારશે? પર્વત તારા કાવ્યના કવિની હોડીને કોણ હંકારશે? એ નાવિક, બી ઈશ્વર, સી કવિ પોતે, ડી પવન. કોણ આવશે? કાવ્ય જે પર્વત તારા કાવ્યમાં કવિની હોડીને કોણ હંકારશે? તો કવિની હોડીને કોણ હંકારશે? તો ઈશ્વર. બી શું આવશે? બી. કાવ્ય ચારના પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે, પૃથ્વી પરની બધી જ વસ્તુઓને સુંદર કોણે બનાવી છે? પૃથ્વી પરની બધી જ વસ્તુઓને સુંદર કોણે બનાવી છે? એ કુદરતે, બી પ્રભુએ, સી માનવે કે ડી જાદુગરે? તો કોણે સુંદર બનાવી છે? બી પ્રભુએ. જવાબ શું આવશે? બી. પ્રશ્ન બે, શું શાંત છે? શું શાંત છે? એ ધરતી, બી વન, સી સરોવર, ડી સમીર કે જેને પવન પણ કહેવાય? તો શાંત કોણ છે? તો સી એટલે સોરી ડી સમીર એટલે કે પવન. ડી પવન. ત્રણ, વિભુ શબ્દનો અર્થ શું છે? વિભુ શબ્દનો અર્થ શું છે? એ ભગવાન, બી ભુવન, સી ધ્યાન કે ડી બાણ? તો વિભુ શબ્દનો અર્થ શું છે? એ ભગવાન. હવે પ્રશ્ન બે એનો બ, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. કાવ્યમાંથી જ આવશે, ચાર આવશે, એમાંથી ગમે તે ત્રણ લખવાના છે અને એના ગુણ માર્ક્સ છે ત્રણ. કાવ્ય બેના પહેલો પ્રશ્ન છે કે પર્વત તારા કાવ્યના કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? તો પ્રશ્નોના આપણે જવાબ જોઈ લઈએ. પ્રશ્ન બે, કાવ્ય બેનો પહેલો પ્રશ્ન છે, પર્વત તારા કાવ્યના કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? તો કોના દર્શન કરે છે? પર્વત તારા કાવ્યના કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. કોના દર્શન કરે છે? પર્વત તારા કાવ્યના કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. પ્રશ્ન બે, ઈશ્વર સંતા કુકડી ક્યાં રમી રહ્યો છે? ઈશ્વર સંતા કુકડી ક્યાં રમી રહ્યો છે? તો ઈશ્વર મેઘધનુષના રંગોમાં સંતા કુકડી રમી રહ્યો છે. ઈશ્વર મેઘધનુષના રંગોમાં સંતા કુકડી રમી રહ્યો છે. પ્રશ્ન ત્રણ, ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે? ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે? ઈશ્વર ફૂલોના રંગ અને તેમની સુગંધ સ્વરૂપે સોગાદ આપે છે. ઈશ્વર ફૂલોના રંગ અને તેમની સુગંધ સ્વરૂપે સોગાદ આપે છે. આગળ છે ચોથો પ્રશ્ન, ઈશ્વર આપણી સાથે કઈ રીતે સંતા કુકડી રમે છે? ઈશ્વર આપણી સાથે કઈ રીતે સંતા કુકડી રમે છે? એમાં જવાબ છે, ઈશ્વર
રાડ ત્રાડ લાડ, રાડ ત્રાડ લાડ તેમજ મોરના ટહુકા રૂપે આપણી સાથે સંતા કુકડી રમે છે. ઈશ્વર રાડ ત્રાડ લાડ તેમજ મોરના ટહુકા રૂપે આપણી સાથે સંતા કુકડી રમે છે. કાવ્ય ચારના પ્રશ્નો, એમાં પહેલો છે, આકાશમાં શું શું સુંદર દેખાય છે? આકાશમાં શું શું સુંદર દેખાય છે? તો આકાશમાં સૂરજ અને ચાંદો સુંદર દેખાય છે. આકાશમાં સૂરજ અને ચાંદો સુંદર દેખાય છે. પ્રશ્ન બે, ધરતી પર શું શું સુંદર દેખાય છે? ધરતી પર શું શું સુંદર દેખાય છે? ધરતી પર સરિતા અને સરોવર, સવાર અને રાત્રિ, વન અને ઉપવન, વન ઉપવન અને ગિરિવર, માછલી, પંખી, સમીર તેમજ માનવ હૈયું સુંદર દેખાય છે. ધરતી પર સરિતા અને સરોવર, સવાર અને રાત્રિ, વન ઉપવન અને ગિરિવર, માછલી, પંખી, સમીર તેમજ માનવ હૈયું સુંદર દેખાય છે. પ્રશ્ન ત્રણ, માનવને ભગવાન દ્વારા કઈ સુંદર ચીજની ભેટ આપી છે? માનવને ભગવાન દ્વારા કઈ સુંદર ચીજની ભેટ આપી છે? માનવને ભગવાન દ્વારા મળેલી સુંદર ભેટ શું છે? હૃદય છે. માનવને ભગવાન દ્વારા મળેલી સુંદર ભેટ શું છે? હૃદય છે. હવે કાવ્ય સાતના પ્રશ્નો છે, રાધા કોના કરતા સુંદર છે? રાધા કોના કરતા સુંદર છે? રાધા જમુનાના રઢિયાળા પ્રદેશ કરતા વધુ સુંદર છે. રાધા જમુનાના રઢિયાળા પ્રદેશ કરતા વધુ સુંદર છે. પ્રશ્ન બે, રાસ ક્યારે રચાયો છે? રાસ ક્યારે રચાયો છે? આભમાં પૂનમનો ચાંદ ઉગ્યો ત્યારે રાસ રચાયો છે. આભમાં પૂનમનો ચાંદ ઉગ્યો ત્યારે રાસ રચાયો છે. ત્રીજો પ્રશ્ન, રાધિકા કોની પાસે શું માગે છે? રાધિકા કોની પાસે શું માગે છે? રાધિકા શ્રી કૃષ્ણ પાસે પોતાનું ખોવાયેલું ચળકતું મોતી માગે છે. રાધિકા શ્રી કૃષ્ણ પાસે પોતાનું ખોવાયેલું ચળકતું મોતી માગે છે. હવે પ્રશ્ન બેનો, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કાવ્યમાંથી આવશે, બે ખાલી જગ્યાઓ હશે, એના કેટલા ગુણ હશે? એક ગુણ. તો કાવ્ય બેની, હે ઈશ્વર તું હું તને જોઉં છું ક્યાંક ક્યાંકને ખાલી જગ્યા, કૌંસમાં શું આપ્યું છે? સર્વત્ર અને ક્યાંક. પ્રશ્ન છે, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંકને ખાલી જગ્યા, તો ખાલી જગ્યામાં શું આવશે? સર્વત્ર કે ક્યાંક? તો શું આવશે? ક્યાંક. તો હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંકને ક્યાંક. હવે બીજો પ્રશ્ન છે, અજવાળાના ખાલી જગ્યા વચ્ચે અંધારાની નદી વહે. અજવાળાના ખાલી જગ્યા વચ્ચે અંધારાની નદી વહે. કૌંસમાં આપેલા છે કિનારા કે કાંઠા, શું આવશે? કાંઠા. તો અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે. કાવ્ય ચારના પ્રશ્નો છે, પ્રશ્ન એક, ખાલી જગ્યા સુંદર, નિશા સુંદર, સુંદરવન, ઉપવન, ગિરિવન, શું આવશે? પ્રશ્ન એકની અંદર છે કે ખાલી જગ્યા સુંદર, નિશા સુંદર, સુંદરવન, ઉપવન, ગિરિવન, શું આવશે? ઉષા કે સંધ્યા? તો શું આવે? ઉષા.
ઉષા સુંદર, નિશા સુંદર, સુંદર વર ઉપવર ગિરિવર. પ્રશ્ન બે, ભાષા સુંદર, ખાલી જગ્યા સુંદર, સુંદર હૈયુને માનવ. પ્રશ્ન બે છે, ભાષા સુંદર, ખાલી જગ્યા સુંદર, સુંદર હૈયુને માનવ. કૌંસમાં શું છે? નિશા અને આશા. તો શું આવે? ભાષા સુંદર, આશા સુંદર, સુંદર હૈયુને માનવ. હવે પ્રશ્ન બે એનો ડ, નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. કોઈ એક કાવ્ય પંક્તિ આવશે, એક કાવ્ય પંક્તિ લખવાની આવશે, એના ગુણ હશે બે. નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. એક કાવ્ય પંક્તિએ પૂર્ણ કરવાની હશે અને એના ગુણ હશે બે. તો શું આવશે? દરિયો, પછી ખાલી જગ્યા, ખાલી જગ્યા ક્યાં સુધી છે? રળિયાત. તો જ્યાં સુધી રળિયાત આવે ત્યાં સુધી આપણે કાવ્યની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરવાની છે. તો શું આવશે? દરિયો, તારું દિલ, વિશાળ, વૃક્ષો, તારી વાત. મેઘ ધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રળિયાત. શું આવશે કાવ્ય પંક્તિમાં? દરિયો, તારું દિલ વિશાળ, વૃક્ષો, તારી વાત, મેઘધનુષના રંગોમાં તું રમી રહ્યો રળિયાત. હવે બીજો છે, અજવાળાના ખાલી જગ્યાથી ક્યાં સુધી? તું જ કહે. અજવાળાના જે કાવ્ય પંક્તિ છે ત્યાંથી શરૂઆત કરવાની અને ક્યાંથી સુધી લખવાનું? તું જ કહે. તો શું આવશે? અજવાળાના કાંઠા વચ્ચે, અજવાળાના કાંઠા વચ્ચે, અંધારાની અંધારાની નદી વહે, નદી વહે, એમાં મારી હોડીને આ કોણ હંકારે, આ કોણ હંકારે, તું જ કહે. કોણ હંકારે? તો અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે, એમાં મારી હોડીને આ કોણ હંકારે, તું જ કહે. હવે પ્રશ્ન ત્રણ, માછલી ખાલી જગ્યાથી કેટલા સુધી? સમીર. જ્યાં સુધી સમીર આવે ત્યાં સુધી કાવ્યની પૂર્તિ કરવાની. તો શું આવશે? માછલી, માછલી સુંદર, પંખી સુંદર, માછલી સુંદર, પંખી સુંદર, સુંદર ધરતી, શાંત સમીર. શું આવશે? માછલી સુંદર, પંખી સુંદર, સુંદર ધરતી, શાંત સમીર. હવે ચોથો પ્રશ્ન, કવિતા થી કેટલા સુધી લખવાનું? વિશાળ. તો શું આવશે? કવિતા સુંદર, જીવન સુંદર, સુંદર તારા, સુંદર તારા આપ વિશાળ, સુંદર તારા આપ વિશાળ. શું આવશે? ચારની, કવિતા સુંદર, જીવન સુંદર, સુંદર તારા આપ વિશાળ. હવે પ્રશ્ન બે, ઈ, નીચે વિભાગ અની કૃતિ સામે ઉત્તર માટે આપેલી જગ્યામાં વિભાગ
બમાંથી યોગ્ય કર્તાને શોધીને લખો. એક પ્રશ્ન એમાં બે એના બે ગુણ હશે. તો પ્રશ્ન શું છે કે નીચે આપેલા આની કૃતિ એટલે કે આની કૃતિ સામે ઉત્તર, આ જે ઉત્તર આપેલો છે તે માટે આપેલી જગ્યામાં વિભાગ બમાંથી, આ જે જગ્યા છે એમાં વિભાગ બમાંથી યોગ્ય કર્તાને શોધીને લખો. તો પહેલો પ્રશ્ન છે વિભાગ અમાં કૃતિ, પછી ઉત્તર અને આ વિભાગ બ એનો કર્તા. તો પર્વત તારા, પર્વત તારા તો એની કૃતિ કઈ આવશે? પન્નાલાલ પટેલ, સુંદર સુરેશ દલાલ, બાલમુકુંદ દવે કે જ્યોતિન્દ્ર દવે? આ ચારમાંથી કયા આવશે? તો સુરેશ દલાલ, સુરેશ દલાલ. શું આવશે? પર્વત તારાના કરતા કોણ છે? સુરેશ દલાલ. હવે પ્રશ્ન બે, શરદીના પ્રતાપે, શરદીના પ્રતાપે. તો પ્રશ્ન બે, આ સુરેશ દલાલ એ પર્વત તારાના છે. તો બીજા કયા જ વધ્યા? પન્નાલાલ પટેલ, બાલમુકુંદ દવે કે જ્યોતિન્દ્ર દવે? તો શરદીના પ્રતાપે ના કરતા કોણ છે? જ્યોતિન્દ્ર દવે. કોણ છે? જ્યોતિન્દ્ર દવે. હવે પ્રશ્ન બે છે એમાં વિભાગ અ આકૃતિ છે ઉત્તર અને વિભાગ બના કરતા. તો મહેનતનો રોટલો, મહેનતનો રોટલો, તો એમાં કરતા કોણ છે? બાલમુકુંદ દવે, જ્યોતિન્દ્ર દવે, ધર્મેન્દ્ર માસ્તર મધુરમ કે પન્નાલાલ પટેલ? કોણ આવશે મહેનતનો રોટલો? પન્નાલાલ પટેલ. પન્નાલાલ પટેલ. પ્રશ્ન બે, અલક દલક, અલક દલક, તો એના કરતા કોણ છે? બાલમુકુંદ દવે, જ્યોતિન્દ્ર દવે, ધર્મેન્દ્ર માસ્તર મધુરમ? કોણ આવશે અલક દલકના? બાલમુકુંદ દવે. બાલ મુકુંદ દવે. હવે પ્રશ્ન ત્રણ છે એમાં વિભાગ અ એની કૃતિ, પછી અહીંયા ઉત્તર અને એના જે કરતા આવે છે તે લખવાના. તો પ્રશ્ન એક છે નર્મદા મૈયા ખાલી જગ્યા, તો એમાં એના કરતા કોણ આવશે? બાલમુકુંદ દવે, પન્નાલાલ પટેલ, ધર્મેન્દ્ર માસ્તર મધુરમ કે રમણલાલ સોની? તો નર્મદા મૈયા એના કોણ છે? રમણલાલ સોની. રમણલાલ સોની. પ્રશ્ન બે, સુંદર સુંદર, તો એના કવિ કોણ છે? કરતા બાલમુકુંદ દવે, પન્નાલાલ પટેલ, ધર્મેન્દ્ર માસ્તર મધુરમ? કોણ આવશે? ત્રણ, ધર્મેન્દ્ર માસ્તર મધુરમ. ધર્મેન્દ્ર માસ્તર મધુરમ. કોણ આવશે? ધર્મેન્દ્ર માસ્તર મધુરમ. તો આજે આપણે અહીંયા પ્રશ્ન બે સુધી રાખીએ છીએ. આજનું તમારું હોમવર્ક છે, હોમવર્કની અંદર પ્રશ્ન બે એ તમારે નોટબુકમાં પૂરેપૂરો લખવો, નોટબુકમાં લખવો. પ્રશ્ન બે જે આપેલો છે એ તમે તમારી નોટબુકની અંદર દરેકે લખવાનો છે.